नमस्कार मित्रों, आजना वीडियो ने अंदर धोरण 9 छे, विषय छे गुजराती प्रथम भाषा, तारीख छे 25/7/2022, एकम कसोटी। तो के टोटल मार्क्स 25 छे ने समय छे 45 मिनिट। पेपर ने सॉल्यूशन विषे माहिती मेळवाना छे। मित्रों, वीडियो में आगळ वधता पहेला जो तमे चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करीने बेल आइकन पर क्लिक करी देजो, एटले आपणा नवा वीडियो ज्यारे अपलोड थाय एनी माहिती तमने सौथी पहेला ने सौथी झड़पथी मळती रहे। અને આ વિડીયો જેમ બને તેમ ધોરણ 9ના વિદ્યાર્થીને શેર કરી દેજો, અને ધોરણ 9ના તમામ વિષયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, અથવા તો કોમેન્ટની અંદર પિન કરેલો મેસેજ છે એના ઉપર તમે ક્લિક કરીને સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પેપરની પીડીએફ ફાઇલ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। અને ધોરણ 9ના બધા જ વિષયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોવાનું તમારે બાકી તો જોઈ લેજો। વિજ્ઞાન, સમાજ, ગણિતના બધા જ વિડીયો તમને એની અંદર આપેલા છે। તો હવે જોઈએ સોલ્યુશન। સૌથી પહેલા પ્રશ્ન નંબર તમને એક આપેલો છે, તો કે આ પ્રશ્નપત્રમાં કુલ 6 પ્રશ્નો છે, જે તમામ પ્રશ્ન ફરજિયાત છે, ઉત્તરો તમારી એકમ કસોટીની નોટબુકમાં લખવાના છે। ચલો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ, કે જેમાં તમને આપેલું છે, નીચે આપેલી સાહિત્ય કૃતિને તેના કર્તા સાથે યોગ્ય રીતે જોડો। અહીં તમને સાહિત્ય કૃતિ આપેલી છે, અહીં તમને સાહિત્યનો પ્રકાર આપેલો છે, બરાબર। તો કે ગુજરીની ગૃહકુંજે અને લેખકનું નામ શું છે, પછી ગોપાળ બાપા, બરાબર, પછી આવશે કામ કરે જીતે। તો અલગ અલગ તમને સાહિત્ય કૃતિના નામ આપેલા છે, એની સામેનો લેખક આપેલા છે, તો આમાં તમારે સાચો જવાબ સામે બરાબર લખવાનો છે। 3 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે। ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 તમને આપ્યો છે, કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। જે તમને 3 પ્રશ્ન આપેલા છે, દરેકનો એક ગુણ છે, આમ ટોટલ મળીને આખો 3 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ છે, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે। બીજો સવાલ છે, આપણા દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે। ત્રીજો સવાલ છે, ઘરનું છત્તર બનવું એટલે શું, બરાબર। આજે 3 સવાલ તમને આપેલા છે, એનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તે લિંક પર તમે ક્લિક કરીને મેળવી શકો છો। તમારામાં સારી સ્કિલ છે, પણ તમારા લેવલ મુજબનું સાચું અને સારું ગાઈડન્સ નથી મળી રહ્યું, જેથી તમે પાછળ રહી જાઓ છો। શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી, કે પછી ભણવાની સાથે તમને મજા આવતી નથી? તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરાવવામાં આવશે, કોઈ પણ પ્રકારની તમારી તકલીફો તેનું સમાધાન ABC ક્લાસીસમાં તમને મળશે। ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે, તો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માંગો છો તો આજે જ ABC ક્લાસીસમાં જોડાવો। વધુ વિગતવાર માહિતી માટે અમારી એપ ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, અને હા, ABC ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2 તમારે લખવાના છે, અને તમારો આ 4 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ તમારે 2 લખવાના છે। એમાં તમે જોઈ શકો છો, પહેલો સવાલ છે, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી? પછી કીડીઓના પરિવાર લેખકની ચિંતા વ્યક્ત કરી છે? પછી ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો આ રીતના તમને 3 પ્રશ્ન આપેલા છે, અને 3માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે, ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે। ચાલો આગળ લેશું, પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો, કોઈ પણ 1 લખવાનો છે તમારે, અને તમારો આ 3 ગુણનો પ્રશ્ન છે। એમાં સવાલ તમને પહેલો આપ્યો છે, કે ગોપાળ બાપા પાત્ર લેખન કરો, અને બીજો સવાલ તમને આપ્યો છે, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો, બરાબર। તો આ રીતનો તમને પ્રશ્ન નંબર 4 3 ગુણનો છે, 3 માર્ક્સનો આખો સવાલ છે। સંપૂર્ણ PDF ડાઉનલોડ કરવી હોય પેપરની, અથવા તો સોલ્યુશનની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી, લિંક ઉપર તમે ક્લિક કરીને પેપર અને સોલ્યુશનની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો, અથવા કોમેન્ટની અંદર પિન કરેલો મેસેજ છે ત્યાંથી પણ તમે ક્લિક કરીને મેળવી શકો છો। ચલો પ્રશ્ન નંબર 5, 7 ગુણનો છે, 1-1 માર્ક્સના પ્રશ્ન છે બધા। પહેલો સવાલ છે, નીચે આપેલ સમાનાર્થી શબ્દો કોષમાં આપેલા શબ્દોમાંથી શોધો। પહેલાં તો મક્ષિકા, બરાબર, એટલે શું થશે, માખી થાય, ખમીર એટલે શું થાય ભાઈ, બરાબર, તમારે લખવાનું છે। નીચે આપેલા શબ્દોને વિરોધી શબ્દ આપો, નૂતન, પછી મૂંગુ, તો શાંત, બરાબર। પછી નીચે આપેલા તળપદા, ઉત્સવ એટલે ઉત્સવ થાય, શું થાય, ઉત્સવ એટલે શું થાય, ઉત્સવ થાય, અને એક તમારે જાતે લખવાનો છે, તમારે કોમેન્ટ તમારે કરવાનો છે, મેનુ એટલે શું થશે। ચાલો આગળનો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો,
તો કે પરણતી વખતે કન્યાએ પહેરેલું વસ્ત્ર, એ તમારો એક ગુણનો પ્રશ્ન છે. ચલો આગળ લઈએ પાંચ નંબરનું. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. તો કે વહાલજીનું રૂપ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ, બરાબર. છ નંબરનો સવાલ છે, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. સાત નંબરનો છે, નીચે આપેલા શબ્દનો ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો. તો કે ખાવું ધાતુને ધ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, તો ખાધ્યો, બરાબર. ચલો આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર છ બે ગુણનો છે, નીચેનું કાવ્ય વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. તમને કાવ્ય પંક્તિ આપેલી છે, પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી હોય છે, બરાબર. ચાલો તો પહેલો સવાલ તમને આપ્યો છે, વૃદ્ધ થતી માતાની આંખમાંથી કયા પ્રશ્નો ડોકિયા કરે છે. બીજો સવાલ છે, મા એ દીકરાને સાની જેમ સાચવ્યો છે. ઓકે. અને બ નંબરનો સવાલ તમને આપ્યો છે, નીચે આપેલા મુદ્દાઓને આધારે સો શબ્દમાં નિબંધ લખો. ત્રણ ગુણનો પ્રશ્ન છે. પેલું છે વાત્સલ્ય મૂર્તિ મા અથવા તો ગરવી ગુજરાત. તમને આમાંથી જે પણ યોગ્ય લાગતો હોય, જે પણ તમને આવડતો હોય તમારે લખવાનો છે. ત્રણ ગુણનો પ્રશ્ન છે. તમને એની અંદર અમુક ટોપિક પણ આપેલા છે, બરાબર. પ્રસ્તાવના, માતા બાળકનું લાલન પાલન કરે, માતા બાળકનું ઘડતર કરે, પછી ઉપસારા, એ આમાં પણ તમને આપેલા છે. તો આ રીતનું કંઈક ધોરણ નવના વિદ્યાર્થીઓનું એકમ કસોટીના મોડલ પ્રશ્ન પેપર વિશે વાત. જો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવો વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.